રાપર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી. રાપર પોલીસ મથકે આગામી દિવસોમાં આવનાર તહેવારોને અનુલક્ષીને તાજિયા, મોહરમ, રક્ષાબંધન જેવા તહેવારોને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં આગામી તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તે માટે પોલીસ વડાએ સૂચન કર્યું હતું અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવા માટે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરી હતી. આજે યોજાયેલ બેઠકમાં એસપી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ અધિક્ષક કેજી ઝાલા, પીઆઈ વીકે ગઢવી, સીપીઆઈ ડીએમ ઝાલા, પીએસઆઈ જીબી માઝીરાણા, એએસઆઈ ધીરજભાઈ પરમાર, કરશનભા ગઢવી, ભગવાન સજુબા જાડેજા, ખાંભલા જયેશ શિવાય ચૌધરી, પ્રતાપસિંહ જેઠવા, વશરામ ચૌધરી, અનોપસિંહ વાઘેલા, હઠુભાઈ સોઢા, બચુભાઈ ઉરટિયા, સૈયદ અનવર શાહ, મૌલાના ઉમેશ સોની ડોલરભાઈ, ગોર મોરદાન ગઢવી, નિલેશ માલી, હાજીભાઈ ખાસકેલી, લાલજી કારોત્રા, બાબુભાઈ મુછડિયા, ભીખુ સોલંકી, ભરત મઢવી, વિનય પરસોડ, જગુભાઈ જાડેજા, રાજેશભાઈ જાડેજા, અંબાવીભાઈ વાવિયા, શક્તિસિંહ જાડેજા, ધનુભાઈ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાપર પોલીસ વડા મથકે પોલીસ વડા દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં પોલીસ સ્ટેશન ખાતે પધારેલ રાપરના નગરજનો, સામાજિક આગેવાન, સાધુ રાજકીય ક્ષેત્રના મોરબીઓ, ધાર્મિક ક્ષેત્રના મોરબીઓ, સામાજિક ક્ષેત્રના મોરબીઓ, તમારે તમામ સમાજના આગેવાનો, આપણો તહેવારની અંદર સર 12 અલગ અલગ જગ્યા ઉપર સર તાજિયા નીકળે છે. અમારા તમામ જગ્યા ઉપર સર વિવિધ સ્વરૂપે, જુદું સ્વરૂપે નીકળી 8 તારીખના બપોરથી કરીને રાત સુધી નીકળે છે, પાછી એ જગ્યા ઉપર આવી જાય, પ્રોસેસન નીકળે અને આગેવાનો અને પોલીસ પ્રશાસન સતત સંકલનમાં રહીને એ પ્રોસેસન પૂરું કરાવે સમય મર્યાદામાં. સાથે સાથ અગાઉ એવી ઘટનાઓ બની છે જેના કારણે અમુક ટાઈમ કરંટ લાગવાથી કે કોઈ એવું હાઈટથી કોઈને તાર લાગી જાય રાસ્તામાં, તો એ જ આમાં રોડે ખૂબ જ સારું રહ્યું છે. એ ખરેખર બધું ક્રેડિટ જાય છે અહીંયાની જનતાને, અહીંયાના પ્રશાસનને, કે જો બધા લોકો મળીને સાથ સહકારથી દરેક ધર્મ સમાજના લોકો આ શાંતિને જાળવવા માટે પ્રયાસ કરતા હોઈએ છીએ. પોલીસ સ્ટાફ 40-50નું હોય છે, મગર આખા સ્ટાફને જે મદદરૂપ થાવ છો એ અહીંયાની જનતા છે, જનતા જનાર્દન છે. અને મેઇન જે આગામી તહેવાર છે તાજિયા, એનું મેઇન સ્ટાર્ટિંગ કદાચ કાલથી, આજથી થઈ જશે એમ તો, કાલે જે કતલની રાત છે એના પછી જે 9 તારીખે પ્રોસેસન નીકળવાના છે. બધા રૂટ અહીંયા ક્લિયર છે, મતલબ બધા રૂટની, રક્ષાબંધન, જન્માષ્ટમી, 15 ઓગસ્ટ, બધા રાષ્ટ્રીય તહેવારો આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે આ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન પોલીસ સ્ટાફ તરફથી કરવામાં આવેલ છે. મારા સાથે મારા સાથી કર્મચારીઓ, અધિકારીઓ બધા આજે સવારથી અમે લોકો ખડીરથી બાલાસ્તારની અંદર ફેલાયેલું આ પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશનની અંદર ભૂતકાળમાં બાલાસર પોલીસ સ્ટેશન પણ ઇન્ક્લુડ હતું, ખડીર પોલીસ સ્ટેશન પણ ઇન્ક્લુડ હતું. દિવસે દિવસે વસ્તી વધતી ગઈ, વિસ્તાર ઘટતો ગયો, એમ પોલીસ સ્ટેશનની હદો બદલાતી ગઈ. અત્યારે ટોટલ સર 44 ગામો અમારા પોલીસ સ્ટેશનની અંદર વિસ્તારમાં આવે છે અને આ 44 ગામોની અંદર આપના સાથ સહકાર અને પોલીસ પ્રશાસન તો બે દિવસ મુસ્તેદ રહેવાની છે આપના સાથે અને સાથ સહકારથી કામ કરવાની છે. કેમ કે પોલીસની સફળતા, અસફળતા અહીંયાની આમ જનતાના હાથમાં બી હોય છે. પહેલી તો એ અમે જ્યારે સવારે આવ્યા ખડીરમાં તો અમે